નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર બારની શુભકામનાઓ સંધાન કાર્યક્રમ અંતર્ગત એની વ્યાખ્યાનમાળાની શ્રેણીમાં આજે વનસ્પતિશાસ્ત્રના મણકામાં બોટની વિષયમાં એન્જિઓસ્પમ ફેમિલીઝ વિશે હું કલ્પેશ અંજારિયા અને મારી સાથે ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ જે એન જે સાયન્સ કોલેજ નડિયાદથી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે અમે બંને મિત્રો આપને વનસ્પતિ જગતની વનસ્પતિના કૂળો વિશેની માહિતીઓનું કંઈક વાર્તાલાપ કરશું કંઈક સમજાવશું અને કંઈક દેખાડશું વનસ્પતિ કુળની જ્યારે વાત આવે એટલે કે એન્જીઓ ફેમિલીઝની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ હંમેશા એ પોતે એવું વિચારતો હોય છે કે કેટલાક પ્લાન્ટ્સ એના અભ્યાસક્રમમાં છે એટલા યાદ રાખવા અનુકૂળ હોય છે પણ આપણે જ્યારે બાયોડાયવર્સિટી એસેસમેન્ટનો સમય પાકી રહ્યો છે ત્યારે આપણે વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે એટલીસ્ટ આપણી આસપાસની વનસ્પતિઓની ઓળખ હોવી જરૂરી છે અને આનું આખું વિજ્ઞાન એ પ્લાન્ટ ટેક્સોનોમી છે આજે આપણે પ્લાન્ટ ટેક્સોનોમી વિષયમાંથી બે એન્જિઓસ્પમ ફેમિલીઝનો અભ્યાસ કરશું તેમાંનું પહેલું જે કૂળ છે એ કુળને કંઈક આ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે સ્લાઇડ પર આપ જોઈ શકો છો આ સ્લાઇડમાં એનોનેસી કુળને બેન્થમ અને હુકર દ્વારા કંઈક આ રીતે વર્ગીકૃત કરાયેલું છે વર્ગીકરણ આવે એટલે વિદ્યાર્થીને એમ થાય કે આ કંઈક અઘરી વસ્તુ છે આને યાદ રાખવું કંઈક અઘરું પડશે પણ હકીકતમાં એવું હોતું નથી આપણે એના એક પછી એક પગથિયાને સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને જણાશે કે એનું દરેક પગથિયું એટલીસ્ટ એનું એક એક કેરેક્ટર એ પ્રગટ કરતું હોય છે બેન્થમ અને હુકરે જે વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણ મુજબ શરૂઆતમાં ક્લાસ ડાયકોટેલિડોની એટલે કે એનો વર્ગ છે એ દ્વિદળી છે એમ તેમણે જણાવ્યું એનો ઉપવર્ગ છે પોલીપેટાલી એટલે કે મુક્ત દલા અહીં શબ્દ પોતે જ કહે છે કે દલપત્રો જેના મુક્ત હોય એવા વનસ્પતિના સમૂહને કંઈક આની અંદર વર્ગીકૃત કરેલ છે આ ઉપવર્ગની શ્રેણી થેલેમી ફ્લોરી એટલે કે પુષ્પાસન પુષ્પીમાં એને વર્ગીકૃત કરવામાં આવ્યું છે એટલે એની રેન્ક શ્રેણીમાં થેલેમી ફ્લોરીમાં મૂકેલ છે અહીં પુષ્પાસન પુષ્પી ફરીથી પાછો શબ્દ એવો છે કે આપણને પોતાના શબ્દમાં જ પોતાનો અર્થ છુપાવેલો છે અહીં થેલેમસ એટલે કે પુષ્પાસન ઉપર પુષ્પના બધા ભાગો બિરાજમાન છે પુષ્પના ભાગો એટલે કે એના વજ્રપત્રથી માંડીને અંદરના શ્રીકેસર ચક્ર સુધીની જો વાત કરીએ તો સૌથી અંદરનું ચક્ર એ પુષ્પાસન ઉપર ઉચ્ચ સ્થાને બિરાજેલ હશે એટલે આવા વનસ્પતિના જે પુષ્પો છે કે જે ઉચ્ચસ્ત બિજાશયવાળા છે એને શ્રેણી થેલેમી ફ્લોરીમાં મૂકેલા હશે તેમાંનો પહેલામ પહેલો ઓર્ડર એટલે કે ગોત્ર રેનેલ્સ મૂકેલ છે અને રેનેલ્સ ગોત્રમાં આજનું જે આપણું કુળ છે એ એનોનેસીનું કુળ છે આ ગોત્ર અને આ કુળ વિશે પ્રિમિટિવ કેરેક્ટર્સ માટે હું જો વાત કરું તો મારી સાથે અલ્પેશભાઈ આવ્યા છે તો હું અલ્પેશ સરને પૂછું કે સર આને ગોત્ર રેનેલ્સમાં મૂકેલી છે અને સાથે એને કુળ એનોનેસીમાં એને આપણે સમજવાની છે બરાબર તો એના વિશે વિદ્યાર્થીઓને કંઈક વિસ્તૃત માહિતી આપો કારણ કે આને શરૂઆતના વર્ગીકરણના સ્ટેપમાં બહુ આગળના ક્રમમાં મૂકેલી છે બરાબર તો આપ વિદ્યાર્થીઓને એમ કહો કે શા માટે એને આગળના ક્રમે મૂકી છે અને એવા તે કયા લક્ષણો છે કે એને આપણે પ્રિમિટિવ કેરેક્ટર્સ અથવા એવા આદ્ય લક્ષણો ધરાવતા વનસ્પતિઓના સમૂહ પાસે એને ગોઠવેલી છે તો હવે હું વિદ્યાર્થી મિત્રોને કહું કે અલ્પેશ સર પાસેથી આપણે વધુ વિશેષ માહિતી એનોનેસિ કુળની આપણે જાણશું અનોનસી કુળના જે શરૂઆતમાં જેને મૂકવામાં આવી છે અલ્પેશભાઈએ જે રીતે આપણને વાત કરી કે અનોનસિંહ કુળને પ્રિમિટિવ ફેમિલી તરીકે પણ એને ગણવામાં આવે છે અનુ ગોત્ર જે છે ઓર્ડર કોહોટ જેને આપણે કહીએ એ રાનેલ્સ છે રાનેલ્સ ગોત્રને એ સૌથી પહેલાં પહેલું એન્જિઓસ્પમમાં સૌથી પહેલાં પહેલું આ ગોત્ર એ એ છે આપણે ઉદ્વિકાસની દૃષ્ટિએ જોઈએ તો ફૂગ લીલ દ્વિયંગી ત્રિયંગી અનાવૃત બીજ બિઝધારી અને આવૃત બીજ બિઝધારી આમ આપણે એને એ તબક્કાવાર એ વનસ્પતિ વર્ગીકરણમાં આપણે લેતા હોઈએ છીએ અનાવૃત બીજધારીના જે અમુક લક્ષણો જે છે કે જે આપણે જોઈએ કે સર્પિલ આકારે ગોઠવલી ગોઠવણી થયેલા બધા પુષ્પો એટલે એ સર્પિલ આકારે ગોઠવણી થયેલા પુષ્પો એ પણ એક પ્રિમિટિવ પ્રાથમિક લક્ષણ છે બીજું આપણે જોઈએ તો હંમેશા જીમ્નોસ્પર્મની અંદર જે પુષ્પીય અંગો જે છે વજ્રચક્ર દલચક્ર આની સંખ્યા પણ ઘણી બધી ઓછી હોય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોઈએ તો દલચક્ર કે વજ્રપત્રની સંખ્યા એ એટલે પુષ્પ આપણે જેને જેને કહીએ કે ચતુરવયવી કે પંચાવયવી ટેટ્રામેરસ ઓર પેન્ટામેરસ આ બંને એ હોઈ શકે પરંતુ આ એક કુળ એવું છે કે જેમ જે ત્રિઅવયવી પુષ્પ એ પુષ્પ ધરા એમાં જોવા મળે છે જે દ્વિદળી વનસ્પતિ કરતાં એક અલગ લક્ષણ છે હંમેશા અવયવી પુષ્પ એ એક દળીનું એ ખૂબ અગત્યનું લક્ષણ છે અને એ ત્રિઅવયવ પુષ્પ આ એન્જિઓસ્પમમાં એટલે કે અનોનેસી કુળની અંદર એ હંમેશા જોવા મળતું હોય છે તો શા માટે હવે આ પ્રિમિટિવ કેરેક્ટર જે છે સામાન્ય જોઈએ તો જિમ્નોસ્પમમાંથી આપણે એનજીઓ એન્ટર થાય એટલે એના થોડા ઘણા લક્ષણો એ શરૂઆતની ફેમિલીમાં એ આવતા હોય છે થોડા ઘણા લક્ષણો એનજીઓ એ જિમ્નોસ્પમમાં પણ એ હંમેશા એ જોવા મળતા હોય છે દાખલા તરીકે નિટેલ્સમાં આપણે જોઈએ તો ત્યાં એનજીઓ એ કેરેક્ટર્સ એ આપણને એ જોવા મળતા હોય છે કે એવી રીતે આ જે રાનીલ્સ ગોત્ર જે છે એમાં પણ આ જિમ્નોસ્પમના એ લક્ષણો દાખલા તરીકે એનો આપણે પ્રકાંડનો છેદ લઈએ તો પરિવેશિત ગર્તાકાર સ્થૂલન એનજીઓ એટલે એને જયલેમમાં જલવાહત પેશીમાં એ આ પરિવેશિત ગર્તાકાર સ્થૂલન જે છે એ હંમેશા ત્રિઅંગી કે જિમ્નોસ્પમ એટલે કે અનાવૃત બીજધારીનું આ મુખ્ય લક્ષણ છે જે આ રાનેલ્સ ગોત્રાની અંદર પણ એ જોવા મળે છે એનો મતલબ કે આ પ્રિમિટિવ કેરેક્ટર્સ થયા સ્પાયરલી એટલે સર્પિલ આકારે ગોઠવાયેલા પૂંકેસર અને સ્ત્રીકેસર કે જે એ જિમ્નોસ્પમનું લક્ષણ છે અનાવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ છે અને એ આ કુળની અંદર તમે કુત્રને બધી જ જો રાનીન ક્યુલેસી ફેમિલી જુઓ મેગ્નોલિયસી ફેમિલી જુઓ ડિલેનિયસી ફેમિલી જુઓ કે અનોનેસી ફેમિલી જુઓ આ ચારે ચાર એ શરૂઆતની શરૂઆતના કુળ છે અને આ ચારે ચાર શરૂઆતના કુળમાં આ પ્રિમિટિવ કેરેક કેરેક્ટર એટલે કે સર્પિલ રીતે ગોઠવાયેલા પૂ અને સ્ત્રી કેસરો આ બંને એ આ આ જે ગોઠવણી સર્પિલ આકારની જે છે એ એ જિમ્નોસ્પમની છે અને એ એન્જિયોસ્પમમાં આ જોવા મળે છે અને એ દર્શાવે છે કે આ કુળ જે છે એ પ્રાથમિક પ્રકારનું છે અને શરૂઆતનું છે બેન્થામુકર એ ખૂબ જ સમજી વિચારી અને આ વર્ગીકરણ પદ્ધતિ એમણે ગોઠવેલી છે અને પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ બેન્થામુકરની એ જે વર્ગીકરણ પદ્ધતિ એ આપ એ ખૂબ જ અનુકૂળ છે અને એટલા માટે હર્બેરિયમ સીટની ગોઠવણી કે એમાં આપણે લગભગ ઇન્ડિયામાં અને યુરોપ કન્ટ્રીઝમાં આ બેન્થામુકર એ ખૂબ જ ફેવરેટ છે અને આ યુરોપ કન્ટ્રીઝમાં અને ઇન્ડિયામાં આ બેન્થામ હુકર પ્રમાણે જ વર્ગીકરણ પદ્ધતિ આપણે એ ભણાવવામાં આવે છે એનું મુખ્ય કારણ કે પ્રાયોગિક રીતે આ ખૂબ જ અનુકૂળ એ છે અને આમ આમ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ કુળની જે ગોઠવણી જે પ્રમાણે થયેલી છે અને એ આપણે જો સમજવામાં આપણને ખૂબ જ સરળતા રહે છે અને એ એ આ પ્રાથમિક લક્ષણો જે છે એ પ્રાથમિક લક્ષણો એ અહીંયા આગળ એ આપણને ખૂબ સરસ રીતે એ આ સ્પાયરલી એરેન્જ એટલે કે સર્કલ રીતે ગોઠવાયેલા કેસરો અને શ્રીકેસરો એ આપણે પ્રાથમિક લક્ષણો એ આપણને એ દર્શાવે છે તો બેન્થમ ઉકરે વર્ગીકરણમાં મૂક્યું એ જ વર્ગીકરણ બીજા બધા વર્ગીકરણ વૈજ્ઞાનિકોએ એમને કઈ રીતે મૂકેલી છે એમને પણ પ્રાથમિક કક્ષા પ્રમાણે મૂકી છે કદાચ હચિન્સન અને એંગ્લર પેન્ટલના વર્ગીકરણની જો વાત કરીએ તો ના બરાબર છે હચિન્સને કે એન્ગલર પેન્ટલે પણ એ આને પ્રાથમિક લક્ષણોને આધારે જ એને શરૂઆતમાં જ મૂકેલી છે ખાલી નામકરણ થોડુંક એ અલગ અલગ આપણને જોવા મળે છે સ્લાઇડમાં દાખલા તરીકે સ્લાઇડમાં આપણે જોઈએ તો એન્ગ્લર પેન્ટલે અને મેગ્નોલ મેગ્નોલિયલ્સ તરીકે નામકરણ કરેલું છે હચિન્સનમાં આપણે જોઈએ તો હસી હચિનસરમાં ફરી પાછું એને એનોનલ્સ તરીકે નામકરણ કરેલું છે અને એટલે એમાં કોઈ બીજો કોઈ એટલે આ એનોનલ્સ ગણો કે મેગનોલિયલ્સ કરો ગણો આ બધા એક પ્રિમિટિવ લક્ષણો ધરાવતા કોહોડ છે ખાલી નામકરણ એને અલગ કરવામાં આવ્યું છે બાકી બધા પ્રિમિટિવ પ્રાથમિક લક્ષણો ધરાવતા જ આ બધા કોહોર્સ છે મેગ્નોલિયસ મેગ્નોલ્સ મેગ્નોલિસ મેગ્નોલિયસ જે ગોત્ર જે છે મેગ્નોલિસીલીમાં પણ એ રીતે ગોઠવાયેલા ગોઠવાયેલાસરો અને સ્ત્રી કેસરો જ આપણને જોવા મળે છે એટલે આ પ્રિમિટિવ કેરેક્ટર્સ ધરાવતા છે ખાલી એક નામકરણ એમણે એ અલગ કરેલું છે બાકી બીજો કોઈ આમાં ફરક છે બરાબર નહીં પ્રાથમિકતાની દ્રષ્ટિએ એટલે શરૂઆતમાં જે આ ફેમિલી મૂકેલી છે કૂડ એ ખૂબ જ એપ્રોપ્રિયેટ રીતે મૂકેલી છે બરાબર છે હવે વિદ્યાર્થીઓને એના સામાન્ય લક્ષણો વિશે કંઈક માહિતી આપો જ્યાં કે આપણે વર્ણન કરવાનું હોય તો સામાન્ય લક્ષણો આપણે સામાન્ય રીતે શરૂઆત કરતા હોય છે એના નિવાસ સ્થાનથી અને અંત આવતો હોય છે એના ફળ અને બીજથી તો વિદ્યાર્થીઓને જરાક એ વિષય પણ થોડું કહેતા જાઓ આપણી પાસે સ્લાઇડ પણ સ્લાઇડ પર આપણે જોઈએ તો સામાન્ય લક્ષણોમાં આમાં જીનસ જે છે એ એકસો વીસ પ્રજાતિઓ સામાન્ય રીતે જોવા મળે છે અને બારસો જેટલી જાતિઓ એ આની અંદર જોવા મળે છે ભારતમાં કુલ કુલ છવ્વીસ પ્રજાતિઓ અને બસો જેટલી જાતિઓ એ ભારતમાં આ કુળની જોવા મળે છે એમાંથી ગુજરાતમાં પાંચ પ્રજાતિઓ એ સ્ટીલ અત્યારે હાલમાં એ જોવા મળે છે જેમાં અનોના કુ ગોત્ર આટ્રાબોટ્રીસ ગોત્ર કેનેંગા મિલ્યુઝા અને પોલિયાલથા આ પાંચ ગુત્ર એ મુખ્યત્વે એ ભારતમાં આ ગુજરાતમાં જોવા મળે છે એમાંથી આઠ જેટલી પ્રજાતિઓ સોરી આઠ જેટલી જાતિઓ જે છે એ અત્યારે એ ગુજરાતમાં જોવા મળે છે એમાં અનોનાની કુલ ત્રણ પ્રજાતિઓ એ ગુજરાતમાં એ જોવા મળે છે જેમાં આપણે અનોના સ્ક્વેમોઝા જેને આપણે સીતાફળ કહીએ અનોના રેટિક્યુલાટા એ રામફળ કહીએ અને અનોના ગ્લેબ્રા એ બહુ રેર પ્લાન્ટ છે પણ અમુક અમુક સ્થળોએ એ જંગલમાં કે ત્યાં એ આપણને એ ગ્લેબરા પણ એ જોવા મળે છે એટલે આ ત્રણ પ્રજાતિ અનોનાની આ ત્રણ જાતિઓ અને પોલિયાલ્થા સાથે લોન્જી પોલિયા જેને આપણે આસોપાલો કહીએ છીએ કેનેંગા ઓડોરાટા એટલે એ કેનેંગા અને મિલિયોઝા એ આ આ બધી જ પ્રજાતિઓ જે છે એ ગુજરાતમાં હાલ એ જોવા મળે છે બીજી સ્લાઇડ આપણે જોઈએ કે એનું સ્વરૂપ સ્વરૂપમાં આ એક સુગંધીદાર વૃક્ષ ક્ષુપ વેલ અને આરોહી આ ચારે ચાર સ્વરૂપે આ વનસ્પતિઓ જોવા મળે છે સુગંધીદાર એટલે કે એની અંદર એરોમેટિક ગ્લેન્ડ્સ રહેલી હોય છે સમગ્ર પ્લાન્ટ્સની અંદર થડથી મોડી થડ પર્ણ પુષ્પ આ બધામાં એરોમેટિક ગ્લેન્ડ્સ રહેલી હોય છે એમાં વૃક્ષની અંદર જોઈએ તો આસોપાલો પોલિયા લોન્જીફોલિયા લોન્જી ક્ષુપની અંદર અનોનાની બધી જ પ્રજાતિઓ બધી જ જાતિઓ એ આ ક્ષુપની અંદર જોવા મળે છે મહાકાય વળવેલ સ્વરૂપે એ એક્ઝિબિટ્રા એ આપણે ગુજરાતમાં જોવા નથી મળતી પરંતુ એ મહાકાય વળવેલ સ્વરૂપે એ જોવા મળે છે બહુ મોટું સ્કેન્ડન એ શ્રબિક એમ આપણે કહીએ કે એ ઝાડ ઉપરથી રમલબડતી આપણે એ વેલા સ્વરૂપે એ જોવા મળે છે અને આરોહી છે આટ્રાબોટ્રીસ અને એ આનું આરોહણ જે છે ને એ બહુ સ્પેશિયલ છે એ હુક દ્વારા થતું હોય છે અને એટલા માટે કરવામાં આવે છે સુગંધીદારમાં આમાં એક ઓપ્શનલ છે એ અનોના સ્ક્વેમોઝા જેને સીતાફળ કહીએ છીએ આ એક છોડ એવો છે કે જેમાં એ દુર્ગંધ આવે છે જેના પાનની સ્મેલ જે છે એ આપણને ના ગમે એટલે ઓડોરસ જેને આપણે કહીએ એ ઓડોરસ પ્લાન્ટ એ સીતાફળ એક જ છે બાકી બધા જ આના જે જાતિઓ જે છે એ બધી જ જાતિઓના પાનમાંથી અને પુષ્પમાંથી એરોમેટિક સુગંધી એ આવેલી એ હોય છે એ આની એ ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે પર્ણ આનો પર્ણની આપણે વાત કરીએ બીજી સ્લાઇડમાં જોઈએ તો એનું પર્ણ એ પર્ણ સાદા એકાંતરિક અનુપર્ણ્ય સદંડી અને કિનારી જે છે એ અખંડિત અને પર્ણતલ ગ્રંથિ આમાં દરેકમાં એ જોવા મળે છે અને આ ગ્રંથિમાંથી એ એરોમેટિક સ્મેલ એ હંમેશા એ રહેલી હોય છે અનોના સ્વેજા સીતાફળમાં એ એરોમેટિક સ્મેલ નથી ફક્ત એમાં ઓડોરસ સ્મેલ રહેલી હોય છે અને એટલા માટે સીતાફળનો પાનનો ઉપયોગ એ ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો જે માથામાં જુઓ નાના છોકરાઓને કે છોકરીઓને એ જુઓને ખાંડોનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે અને તે વખતે સીતાફળના પાનની લુગદી એ માથામાં બાંધવામાં આવે છે જેથી જુ કે ખાંડો જે છે એ બધો એ આનાથી દૂર થઈ જાય કારણ કે આ સીતાફળના પાનની અંદર એ પોઈજનસ તત્વો રહેલા હોય છે થોડાક ઝેરી તત્વો રહેલા હોય છે અને એ ઝેરી તત્વોને લીધે એ કોઈ પણ જીવ જંતુ પણ એ હંમેશા મરી જતા હોય છે ઘણા લોકો એને અનાજની સાચવણીમાં પણ એના પાનને એ વાપરતા હોય છે કે પાન જે છે એ ડારી લાવી અને ઘઉં કે બાજરીના પીપલામાં કે કોથરીમાં મૂકવામાં આવે તો જેને લીધે જીવાત પણ પડતી નથી એટલે આ એક જેને આપણે ગ્રામ્ય વિસ્તારમાં આના બધા ઉપયોગો એ આ સીતાફળનો કરતો હોય છે મુખ્યત્વે મુખ્ય કારણ તો એ છે કે એને અંદર એ ઓડોરસ સ્મેલ પોઈઝનસ ઝેરી તત્વો આ એક જ છોડ એવો છે કે જેની ઝેરી તત્વો રહેલા હોય છે અને એને લીધે આ જંતુ નાશક તરીકે પણ વપરાતા હોય છે બાકી તો બીજા બધામાં ઓડોરસ સ્મેલ રહેલી હોય છે ત્રીજી સ્લાઇડ આપણે જોઈએ પુષ્પ વિન્યાસ આનો પુષ્પ વિન્યાસ જે છે એ ત્રીજી સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે પુષ્પ વિજ્ઞાસ એકાકી પરિમિત કક્ષીય કે પણસન્મુખ કે અગ્રીય એ આ સીતાફળની અંદર આપણને એ પુષ્પવિન્યાસ કારણ પુષ્પવિન્યાસનું વેરિયેશન છે કે આ અનોના જે ગોત્ર જે છે એની અંદર આ એકાકી પરિમિત કક્ષીય કે પણસન્મુખ કે અગ્રીય એ મોટાભાગે જોવા મળતું હોય છે પરંતુ આસોપાલોમાં બીજી સ્લાઇડમાં આપણે જોઈએ છીએ કે આસોપાલોમાં એ સમૂહમાં એ જોવા મળતા હોય છે અને એ હંમેશા કાસ્ટમય શાખા ઉપરથી આ પુષ્પ નીકળેલા હોય છે અને એટલા માટે એને કોલિફ્લોરસ વિન્યાસ એ કહેવામાં આવે છે આસોપાલોમાં આવા એ શાખા ઉપરથી અને જ્યારે લીલોચંપો જે છે એ લીલા ચંપામાં એ પણ કોલિફ્લોરસ જ છે પરંતુ એમાં એ હુક ઉપરથી એનો જે જે આરોહી હુક જે છે કે જે વિન્યાસનું એક રૂપાંતરણ છે પુષ્પવિન્યાસ અક્ષનું રૂપાંતરણ છે અને એ પુષ્પવિન્યાસ અક્ષ એ આરોહણનું કાર્ય કરવા માટે આ હુકમાં રૂપાંતરિત પામેલો હોય છે અને એ હુક ઉપરથી એ પુષ્પો એ નીકળેલા હોય છે એટલે લીલા ચંપાની અંદર અને આસોપાલવ આ બંનેની અંદર આ કોલિફ્લોરસ ફ્લાવર એ અહીંયા કે પુષ્પવિન્યાસ જોવા મળે છે બીજી સ્લાઇડ આપણે જોઈએ કે એનું પુષ્પ પુષ્પ એ હંમેશા નિપત્રીય કે અનિપત્રીય બંને પ્રકારના એ અહીંયા ઘર એ પુષ્પો જોવા મળે છે મોટાભાગે આના પુષ્પો નિયમિત હોય છે ખાલી આપણે નીચેની સ્લાઇડમાં જે લાલ કલરના પુષ્પો આપણને જોવા મળે છે એ મોનોડોરા આ એક જ પ્લાન્ટ એવો છે કે જેમાં પુષ્પ અનિયમિત છે બાકી બધાય પુષ્પો એ નિયમિત દ્વિલિંગી પંચાવ સોરી ત્રિઅવયવી અને અધોજાયી આ પ્રકારના પુષ્પો જે છે એ અહીંયા આગળ એ જોવા મળતા હોય છે અને વજ્રચક્ર વજ્રચક્ર એ ત્રણ કે છ વજ્રપત્રો એ અહીં જોવા મળતા હોય છે આમાં થોડુંક મત મતાંતરો એ આપણને જોવા મળતા હોય છે કેટલાક વૈજ્ઞાનિકો એ કારણ કે કેટલાક છોડની અંદર અનોના ગોત્રની અંદર જોઈએ તો ત્યાં વજ્રપત્રો અને દલપત્રો આ બંને થોડાક અલગ પડે છે કારણ કે એના દલપત્રો એ માંસલ હોય છે સક્યુલન્ટ હોય છે જેને ફ્લેશી કહીએ અને વજ્રપત્રો એ નાના અને બંનેનો રંગ એક સરખો જ હોય છે લીલા રંગના જ હોય છે પરંતુ એ દલપત્રો માંસલ હોવાથી વજ્રપત્રથી થોડાક અલગ પડી જાય છે જ્યારે એ બીજી આસોપાલોમાં જોઈએ કેનેંગામાં જોઈએ તો આ બંનેમાં એ વજ્રપત્રો અને દલપત્રો એ બંને ઘણી વખત લીલા રંગના કે પીળા રંગના એ આપણને એ જોવા મળતા હોય છે એટલે રંગની દૃષ્ટિએ આપણે વજ્રપત્ર કે દલપત્ર એ બંને એ આપણે અલગ કરી શકતા નથી અને એટલા માટે ઘણા વૈજ્ઞાનિકો એ એને એ પરિપુષ્પ પત્ર તરીકે પણ એ ઓળખતા હોય છે એટલે આપણે સ્લાઇડમાં આપણે ઘણી વખત વખત જોઈશું તો એ વજ્રપત્ર ઘણી બુક્સમાં પણ લખેલું હોય છે વજ્રપત્ર છ કે ત્રણ જો છની સંખ્યા લખી હોય તો ત્યાં આગળ હંમેશા આપણે પરિપુષ્પ પત્રો એ રીતે ગણવું અને કારણ કે આમ તો એ બે ચક્રમાં તે વખતે ગોઠવાયેલા હોય છે એટલે અહીંયા આગળ પત્ર એ સેપરેટ આપણે ઘણા ઘણી બુક્સમાં આપેલું નથી ઘણી બુક્સમાં સેપરેટ એ પરિપુષ્પ પત્રો પણ આપેલા હોય છે પણ એ જ્યારે છ છ ચક્ર કે દલ ચક્રની સંખ્યા આવે ત્યારે આપણે એ રીતે સમજવું કે ભાઈ આમાં એ બે ચક્રોમાં એ ત્રણ વત્તા ત્રણ એમ બે ચક્રમાં એ પત્રો ગોઠવાયેલા છે જ્યાં આગળ વજ્રપત્ર કે દલપત્ર આપણે એને સેપરેટ કરી શકતા નથી બાકી મોટાભાગે એ વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા ત્રણ વત્તા ત્રણ અથવા ત્રણ એ હોય છે દલચક્રમાં પણ આ જ પ્રમાણેનું હોય છે કે ઘણી વખત એ પીળા રંગના હોય કનંગામાં જોઈએ તો દલપત્ર અને વજ્રપત્ર બંને પીળા રંગના જોવા મળે છે એટલે એને એ દલચક્ર તરીકે પણ એ કેલ્ક્યુલેટ ઘણી કરતા હોય છે મોટાભાગે દલચક્ર એ છ જોવા મળતા ત્રણ જોવા મળતા હોય છે અને એ ધારાસપર્શી કે ઇમ્બ્રિકેટ વજ્રપત્ર પણ ધારાસ્પર્શી કે ઇમ્બ્રિકેટ એ કલિકા કલિકાંતર વિન્યાસ ધરાવતા હોય દલચક્રની કેરેક્ટરિસ્ટિક કઈ છે કે અહીંયા આગળ અનોના પ્રજાતિની અંદર દલચક્ર જે છે એ દલચક્ર એ માંસલ હોય છે થોડુંક ફ્લેશી હોય છે અને એમાં સુગંધીદાર એરોમેટિક સ્મેલ પણ એ રહેલી હોય છે અને એ એરોમેટિક સ્મેલને લીધે એ વજ્રપત્રમાં એ એરોમેટિક ગ્લેન્ડ્સ નથી રહેતી પણ દલચક્રની અંદર એરોમેટિક ગ્લેન્સ બહુ જ રહેલી હોય છે અને એની અંદર એ વોલેટાઇલ ઓઇલ પણ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે એટલે હંમેશા અંદોનેથી દસ દેશી જે દલચક્રો જે છે ને એ બેથી ત્રણ ચાર દિવસ સુધી એ એની અંદર સુગંધી એ સતત આવ્યા કરતી હોય છે એટલે એટલા વિપુલ પ્રમાણમાં પણ એરોમેટિક ઓઇલ એ આની અંદર રહેલું હોય છે અને એટલે અહીંયા વજ્ર દલચક્રો પણ એ ત્રણ અથવા છ ત્રણ વત્તા જો છ હોય તો ત્રણ 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 વત્તા ત્રણના બે ચક્રમાં અહીંયા ગોઠવાયેલા બધા જ મુક્ત કારણ કે પેટલીમાં આવેલા હોય છે એટલે બધા જ અહીંયા કે મુક્ત હોય છે ઇમ્બ્રિકેટ એનો ધારાસપર્શિક ઇમ્બ્રિકેટ કલિકાંત બિઝનેસ નેક્સ્ટ આપણે બીજી સ્લાઇડમાં જોવાનું પૂંકેસર ચક્ર અનોનેસી કુળને આપણે જે મેં શરૂઆતમાં વાત કરી કે એને આપણે પ્રિમિટિવ લક્ષણો એમાં જોવા મળે છે આ પ્રિમિટિવ લક્ષણોમાં કહ્યું તો કે એનું પૂંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ અહીંયા આગળ સર્પિલ રીતે ગોઠવા આપણે અહીંયા આગળ સ્લાઇડમાં એ આપણને નીચેના ફોટામાં એ સ્લાઇડમાં દેખાય જ છે કે અહીંયા આગળ પૂંકેસરોની સંખ્યા અસંખ્ય છે અને એ આ એ નીચેની સાઈડે અહીંયા આગળ પૂંકેસર ચક્ર ગોઠવાયેલા છે જ્યારે ઉપરની સાઈડે સ્ત્રી કેસર ચક્ર ગોઠવાયેલા છે અને એ પૂંકેસરો અહીંયા આગળ એ સર્પિલ રીતે એ ગોઠવાયેલા છે આનું બીજું પ્રિમેટિવ કેરેક્ટર જે મેં શરૂઆતમાં કહેવાનું રહી ગયું કે આનું પુષ્પાસન જે છે એ શંકુ આકારનું હોય છે ડોમ શેપ થેલેમસ આ એક એનું પ્રિમેટિવ કેરેક્ટર છે અને એ ડોમ શેપ થેલેમસ આપણે સીતાપળ ખાઈએ છીએ અને વચ્ચેનો જે દાંડો જે નીકળેલો હોય છે બરાબર આપણે સીતાપળ પાક્કું ખાઈએ છીએ સફેદ રંગનો વચ્ચેનો દાંડો છે ને એ વચ્ચેનો દાંડો એ એનું પુષ્પાસન છે અને એ એ શંકુઆકાના પુષ્પાસન ઉપર એ અહીંયા પૂંકેસરો અને સ્ત્રીકેસરો એ સર્પિલ રીતે એ અહીંયા ગોઠવાયેલા એ જોવા મળે છે આ એક એનું ખૂબ જ અગત્યનું લક્ષણ છે અને અને અનોનેસીનું એક આઇડેન્ટિકલ કેરેક્ટર જેને આપણે કહીએ કે અનોનેસી કુળને ઓળખવા કઈ રીતે તો કે પૂંકેસરો અને સ્ત્રીકેસરો એ સર્પિલ રીતે ગોઠવાયેલા છે અને પુષ્પ જે છે એ ત્રિય ત્રિયવી આ બે લક્ષણો આપણે જોઈ લઈએ એટલે એને ઊંધું ઘાલીને આપણે અનુનૈસિક કુળ લખી કાઢીએ ને ત્યાં કોઈ પણ ખોટું આપી શકે નહીં એટલે આ જે છે એ એનું આઈડેન્ટિકલ કેરેક્ટર આપણે એને કહીએ કે એકમાત્ર એવું લક્ષણ કે જેનાથી આપણે એને ઓળખી શકીએ બાકી તો આપણે કન્ફર્મેટિવ સિટી આપણે કહીએ છીએ ને કન્ફર્મેટિવ ટેસ્ટ એ હોય પુષ્પ એનું કન્ફર્મેટિવ ટેસ્ટ આવી ગયો અને એ કન્ફર્મેટિવ ટેસ્ટ આપણે કરી લઈએ બીજા બે ત્રણ કન્ફર્મેટિવ ટેસ્ટ કરવા હોય તો આપણે એ કરીએ એટલે કે પૂંકેસરોની સંખ્યા અસંખ્ય છે અને પુષ્પાસન ઉપર તલ પ્રદેશે સર્પિલ રીતે એ ગોઠવાયેલા એ પૂંકેસરો આપણે સ્લાઇડ ઉપર જોઈએ તો એ પૂંકેસરો એ સર્પિલ રીતે એ ગોઠવાયેલા એ આપણને જોવા મળે છે પૂંકેસરો જે છે એ ટૂંકા છે અને જાડા છે બીજું કે અહીંયા આગળ એડનેટ સ્ટેમિ એન્થર જે છે ને એ અભિલગ્ન પુંકેસરો છે અભિલગ્ન એટલે શું આપણે નીચેની સ્લાઇડમાં જોઈએ છે પુંકેસરમાં કે એ અભિલગ્ન એટલે એના બંને એ જે પરાગાશય જે છે એ ઉપર અને નીચે એટલે ઉપર અને નીચે આ બંને યોજી અહીંયા આગળ એ જોવા મળે છે એટલે યોજીની સાથે બંને પરાગાશય એ જોડાયેલા છે અને વચ્ચેના ભાગમાં એ પૂતંતુ રહેલો હોય છે એટલે આ પ્રકારનું એ યોજી પુતંતુ અને પરા અને અને પરાગાશય આ ત્રણેય એકબીજા સાથે એડનેટ એટલે કે એને અભિલગ્ન એકબીજા સાથે જોડાયેલા જોવા અભિલગ્ન એટલે શું કહે કે બે અલગ અલગ વસ્તુઓ વચ્ચેનું જોડાણ એડહે એડહેઝન બે વસ્તુનું જોડાણ હોય એડહેઝન અને કોએઝન કોએઝન એટલે એક જ પ્રકારના બે વસ્તુઓનું જોડાણ અને કોએઝન કહીએ અને એડહેઝન એટલે બે અલગ અલગ પ્રકારના વસ્તુઓનું જોડાણ એટલે અહીંયા આગળ એ પૂતંતુ યોજીની સાથે પરાગાશયનું જોડાણ થયેલું હોવાથી એને આપણે એડનેટ પ્રકારનું જોડાણ કહેવા કહેવામાં આવે છે અને એટલે અહીંના પૂંકેસરો જે છે એને એ અભિલગ્ન એ અભિલગ્ન પ્રકારના પૂ પૂંકેસરો એડનેટ એન્થર એ એ પણ એ આની એક ખૂબ જ અગત્યની અનુદેશી કુળની એ લાક્ષણિકતા છે અને આ અભિલગ્ન પુંકેસરો એ આપણે એને સીટી ટેસ્ટ કહીએ કન્ફર્મેટિવ ટેસ્ટ કે કે જેના દ્વારા એ આપણને ખબર પડે કે આ એ અનોનેસી કૂળ છે આ ત્રણ કે ચાર કેરેક્ટર ઉપર જ આખું કૂળ એ એ ઓળખાઈ જતું હોય છે એટલે આ એક બહુ અગત્યનું લક્ષણ છે એના સ્ત્રી કેસરમાં આપણે જોઈએ તો સ્ત્રી કેસરોની સંખ્યા પણ અહીં આગળ અસંખ્ય રહેલી છે અને એ પણ આ ડોમ શેપ એટલે કે શંકુ આકારના પુષ્પાસનના ઉપરના ભાગે આ સ્ત્રી સ્ત્રી કેસરો એ અસંખ્ય સ્ત્રી કેસરો એમાં સર્પિલ રીતે ગોઠવાયેલા એ આપણને એ જોવા મળે છે એનું સેપરેટ આપણે સ્ત્રી કેસર એ નીચેના આકૃતિમાં દર્શાવેલ છે તો એ આપણે એક સ્વતંત્ર એનું સ્ત્રી કેસર લઈએ તો એ સ્વતંત્ર સ્ત્રી કેસરની સંખ્યા એક બીજાશય ઉચ્ચસ્થ એક કોટરીય અને અંડકો હંમેશા એક સ્ત્રી કેસની અંદર એક જ મોટા ભાગે એ જોવા મળતું હોય છે જરાયુ વિન્યાસ વિશે આમાં કેટલાક મત મતાંતરો ઘણા બધા છે કેટલાક પુસ્તકોમાં એમાં તલસ્થ લખે છે કેટલાક ધારાવર્તી લખે છે અને કેટલાક ચર્મવર્તી લખે છે કારણ કે આની અંદર જે જે શ્રી કેસની સંખ્યા એ એક જ પુષ્પની અંદર અસંખ્ય છે ને બધા જ મુક્ત છે અને બધા જ મુક્ત સ્ત્રીકેસરો એ પુષ્પાસન ઉપર શંકુવાકારના પુષ્પાસન ઉપર ચોંટેલા છે આવો પુષ્પાસન ઉપર ચોંટેલા હોવાથી જ્યારે એનું જ્યારે ફળની અંદર નિર્માણ થાય છે એટલે ઘણી બધી વખત આપણને એવો આભાસ થાય કે આનું બીજ જે છે ને એ પુષ્પાસન ઉપરથી નીકળેલું હોય છે અને એટલા માટે આપણે એને તળસ્થ તરીકે માની જતા હોઈએ છીએ બરાબર કેટલીક વખત આપણને એવું થાય કે આનું જે બીજ જે છે એ સાઈડમાંથી નીકળેલું છે એની દિવાલ ઉપર એટલે એ એટલા માટે એને આપણે ધારાવર્તી કહેતા હોઈએ છીએ અથવા ચર્મ ધારાસ્પર્શી કહેતા હોઈએ છીએ પણ એ સીતાફળમાં આપણે સીતાફળ જ્યારે ખાઈએ ને તે વખતે આપણે જો જો અનુભવ કરીએ સીતાફળ આપણે તોડીએ તે પુષ્પાસન ઉપરથી આખું ફળ એ નીકળી જાય છે એનો મતલબ એવો થયો કે પુષ્પાસન સાથે બીજા ચોંટેલું નથી પુષ્પાસન સાથે બીજા સહી ચોંટેલું ના હોય એટલે તલસની વ્યાખ્યામાં લગભગ આવતું હોય છે હા તો હવે એના વિશે આપણે થોડીક સ્પષ્ટતા કરીએ કે આનું બીજાશય જે છે અંડક જે છે એ અંડક એ એની દિવાલ સાથે ચોંટેલું છે બરાબર છે એટલે આપણે જ્યારે છાલ ખાઈએ છીએ અને છાલની બરાબર અડકીને અડીને આ બીજાશય આવેલું છે અને એટલા માટે આપણે એને ચર્મવર્તીમાં એ મૂકવું જોઈએ એ મારું એક મંતવ્ય છે અને મોટાભાગના વૈજ્ઞાનિકો પણનું પણ એવું મંતવ્ય છે કે હંમેશા સીતાફળનો જરાયુ વિન્યાસ જે છે ભલે મત મતાંતરો ઘણા બધા હોય પણ જો એને એની ઉત્પત્તિની દૃષ્ટિએ આપણે જોઈએ તો બઉ સ્પષ્ટ રીતે જોવા મળે છે પોઝિશનમાં હોય શકે પણ આપની પાસેથી તો ખરેખર આ એક નવી વસ્તુ વિદ્યાર્થીઓને પણ જાણવા મળી આગળની વાત આપ કહો આગળ એનું ફળ લઈએ તો ફળ હંમેશા એ સમૂહ બદરીફળ છે મોટાભાગના અનુનાસિક કુળના બધા જ ફળો એ બદરીફળ છે બદરી ફળની એક ડેફિનેશન એવી છે કે અહીંયા આગળ આ જે બધા માંસલ ફળો છે માંસલ ફળોમાં ત્રણ પ્રકારના ફલાવરણ આવેલા હોય સૌથી બાહ્ય ફલાવરણ એ હંમેશા ચરમીય હોય મધ્ય ફલાવરણ એ પણ ચરમીય હોય અથવા તો પાત્રું પેપરી પાત્રું કાગળ જેવું એ મધ્ય ફલાવરણ હંમેશા જોવા મળે જ્યારે ફલાવરણ એ એ માંસલ હોય કાસ્ટમય હોય એ એ કોઈ પણ પ્રકારનું ઘણી વખત મધ્ય ફલાવરણ માંસલ પણ હોય છે તો આવા બધા એ ત્રણ પ્રકારના ફલાવરણ એ જોવા મળતા હોય છે ફળની લાક્ષણિકતા એવી હોય છે કે બાહ્ય ફલાવરણ ચરમીય હોય જ્યારે મધ્ય ફલાવરણ અને ફલાવરણ આ બંને ફ્યુઝ થઈ ગયેલા હોય એ જોડાઈ ગયેલા હોય એટલે આપણે એ મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણને આપણે અલગ કરી શકતા નથી આપણે એને સેપરેટ કરી શકતા નથી એટલા માટે અહીંયા તમને બે પ્રકારના ફલાવરણ જોવા બાહ્ય ફલાવરણ અને સંયુક્ત મધ્ય ફલાવરણ અંત ફલાવરણ અને એ મધ્ય ફલાવરણ અને અંતઃલાવરણ બંને એક ઘર જેવા પદાર્થનું નિર્માણ કરે છે અને એટલા માટે આને હંમેશા બદરી ફળ કહેવામાં આવે છે અને આના બધા જ સ્ત્રીકેસરો આપણે સરોવ સ્ત્રીકેસર ચક્રમાં વાત કરીએ કે બધા સ્ત્રીકેસરો મુક્ત છે અને પ્રત્યેક મુક્ત સ્ત્રી એ સ્વતંત્ર ફળનું નિર્માણ કરે છે અને આ એક એક આ બધા સ્વતંત્ર બધા જ ફળ જે છે એ એના પુષ્પાસન ઉપર ચોંટેલા જોવા મળતા હોવાથી આ સ્વતંત્ર મુક્ત સ્ત્રીકેસરમાંથી ઉત્પન્ન થયેલા ફળો એક એક જ પુષ્પાસન ઉપર સમૂહ સમૂહમાં ચોટેલા જોવા મળતા હોવાથી એને સમૂહ ફળ કહેવામાં આવે છે અને આ પ્રત્યેક શ્રી ઉત્પન્ન થયેલો જે ફળ જે છે ફલિકા જેને આપણે કહીએ એ ફલિકા બદરી પ્રકારની ફલિકા છે અને એટલા માટે એને બદરી ફળનો સમૂહ કહેવામાં આવે છે અને એ આ આસોપાલોમાં પણ આવી જ કંઈક હોય છે કે આમ સંયુક્ત તરીકે હોય છે કે આસોપાલોમાં બધા ફલિકાઓ જુદી જુદી હોય છે આસોપાલોમાં થોડુંક અલગ હોય છે એમાં પણ બદરી ફળ જ હોય છે પણ એની ફલિકાઓ સ્લાઇડ ઉપર જોઈએ તો એ આશોપાલોમાં એ ફલિકાઓ બધી અલગ અલગ ફળ એટલે ફલિકાઓ બધી અલગ અલગ પ્રકારની એ જોવા મળે છે અને એટલા માટે એને આપણે ફળો એના છૂટા કહીએ છીએ મુક્ત ફળો એ આસોપાલોમાં જોવા મળે છે બાકી લીલો ચંપો છે સીતાફળ છે આ બધામાં બદરી ફળનો સમૂહ એ હંમેશા એ હોય છે એના બીજ જોઈએ તો બીજ એ બધાએ ભ્રૂણપોષી એટલે ભ્રૂણપોષી એટલે આના બીજના ભ્રૂણ અને ભ્રૂણપોષ જોવા મળે છે હંમેશા અને એટલા માટે એ એને ભ્રૂણપોષ જોવા મળતો હોવાથી આ બધા બીજને એને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે અને બીજ એ કદમાં એ મોટા હોય છે આપણે ઉપરની તરફ આસોપાલવના બીજ જોઈએ છીએ અને નીચેની સાઈડે આપણે એ સીતાફળના બીજ જોઈએ છે બધા કદમાં મોટા છે અને પુષ્કળ પ્રમાણમાં ભ્રૂણપોષ ધરાવતા હોય છે અને એટલા માટે એને આપણે ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે એની ફ્લોરલ ફોર્મ્યુલા પુષ્પીય સૂત્ર બહુ જ વિદ્યાર્થીઓના કદાચ થોડુંક એ ઓડ લાગતું હોય છે થોડુંક એક ટીડીયસ લાગતું હોય છે પણ સૂત્ર ઉપરથી આખા કૂળના લક્ષણોનો જે આપણે એક્સ્ટ્રેક કહીએ આખા કુળના લક્ષણોનો એક્સ્ટ્રેક આ એક્સ્ટ્રેક આ પુષ્પીય સૂત્રમાં એ અહીંયા આગળ આવી જતા હોય છે અહીં કોર કરીને વચ્ચે સર્કલ ચોકડી મારી છે એટલે એનો મતલબ એવો કે પુષ્પ નિયમિત છે દ્વિલિંગી છે કે થ્રી કે એટલે વજ્રચક્ર વજ્રપત્રોની સંખ્યા છે દલપત્રોની સંખ્યા પણ એ ત્રણ છે ઘણી વખત એ કેનેંગામ એમાં દલપત્રો એ આપણને છ જેવા દેખાતા હોય છે ત્રણ વત્તા ત્રણ એ પણ આપણે લખતા હોઈએ છીએ અને પ પત્રો પણ ઘણી વખત આપણે એને ઓળખતા હોય છે એટલે પરિપુષ્પની એની જગ્યાએ આપણે આ કે અને સીની જગ્યાએ આપણે પી વાપરતા હોઈએ છીએ તો એ પી ત્રણ વત્તા ત્રણ પણ એ આપણે કહી શકીએ ભૂ કેસરો એ બધાએ મુક્ત છે અને એ અસંખ્યની સંખ્યામાં છે એટલા માટે એ એટલે એન્ડ્રોશિયમ કે એટલે કેલિક્સ સી એટલે કરોલા એ એટલે એન્ડ્રોશિયમ એન્ડ્રોશિયમ પણ ઇન્ફિનિટીવ છે એટલે એટલા માટે આપણે ઇન્ફિનિટીની નિશાની મૂકીએ બીજા સહી સ્ત્રી કેસર એ પણ ઇન્ફિનિટિવ છે અસંખ્યની સંખ્યામાં છે નીચે લીટી કરી છે એનો મતલબ કે એનું બીજા સય જે છે એ ઉચ્ચસ્થ છે પુષ્પ અધો જાય છે જે થેલેમી ફ્લોરીનું કલ્પેશભીએ જે રીતે વાત કરી કે થેલે થેલેમી ફ્લોરીનું લક્ષણ જે છે એ પુષ્પ અધો જાય હોય એટલે એ પુષ્પ અધો જાય છે એટલે કે બીજા સય ઉચ્ચસ્થ છે એટલા માટે એ જી એટલે ગાયનોશિયમની નીચે આપણે અહીંયા આગળ લીટી કરી છે આ ફ્લોરલ ફોર્મ્યુલા થઈ હવે ફ્લોરલ ડાયાગ્રામ છોકરાઓને આ ઘણી વખત વિચાર આવતો હોય છે કે આ શું બધું એ કરેલું હોય છે ગોર ગોર ચકરડા એમાં કન્ફ્યુઝમાં એ થોડાક મૂકાઈ જતા હોય છે પણ આ ફ્લોરલ ડાયાગ્રામ એટલે એ વૃક્ષ ઉપર કોઈ પણ છોડ ઉપર પુષ્પ એ કેવી રીતે એ ગોઠવાયેલું છે એની એક ડાયાગ્રામેટિક આ આકૃતિ છે એટલે આના ઉપરથી પણ આપણને એ પુષ્પના બધા લક્ષણો જે છે એ બધા આપણને એ આ જોઈએ એટલે તરત ખ્યાલ આવી જાય પુષ્પ આની નીચે ઘણી વખત એ ગોરકારી અને ચોકડી મારેલી હોય છે એ એનો મુખ્ય અક્ષ એટલે કે પ્રકાંડ દર્શાવેલો હોય છે અને એ પ્રકાંડ ઉપર આગળથી એ વજ્રચક્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે હા એની વજ્રચક્રની ડિરેક્શન એની સ્થિતિ કેવી છે એ એ આપણને એ અહીંયા આગળ એ સ્પષ્ટ જોવા મળે છે અને એ વજ્રચક્ર એની બહારની તરફ ઘણી એક સિંગલ એ આકૃતિ છે એનું એનું નિપત્ર અહીંયા આગળ દર્શાવે છે એના પછી સૌથી બહારનું ચક્ર છે એનું વજ્રચક્ર છે એ કેવું છે તો કે ભાઈ એનો કલિકાંત વિન્યાસ ધારાસપર્શી છે એટલે અહીંયા વજ્રપત્રની સંખ્યા ત્રણ એટલે બહારના ચક્રમાં જો આપણને ત્રણ અહીંયા આગળ સ્પષ્ટ એ જોવા મળતા હોય છે એટલે ત્રણ એ વજ્રપત્રો દલચક્રો એટલે અહીંયા આગળ એ છ બતાવવામાં આવ્યા છે ઇમ્બ્રિકેટ પણ ઘણી વખતે એ ત્રણ પણ હોય છે છ પણ હોય છે એટલે અલગ અલગ પુષ્પમાં એ એની સંખ્યા એ અલગ અલગ આપણને જોવા મળે ઘણી વખત ચક્રો પણ એ આપણને છ જોવા મળતા હોય છે એટલે દરેક પુષ્પમાં એ અલગ અલગ પ્રકારનો એ જોવા મળતો હોય છે એટલે આ અંદરના જે બીજું ચક્ર જે છે એ એનું દલચક્ર છે હવે અહીંયા આગળ પુષ્પની અંદર પુષ્પીય પુષ્પાકૃતિની અંદર જે વજ્રચક્રો જે છે એની બરાબર ઓબ્લિક એટલે બે દલ બે વજ્રપત્રોની વચ્ચે એક દલપત્ર એ રીતે અહીંયા આગળ ગોઠવાયેલા હોય છે એટલે એકાંતરે બધા ચક્રો ગોઠવાયેલા હોય છે દલ વજ્રપત્ર જે ચક્રમાં ગોઠવાયેલું છે એને એકાંતરે દલચક્ર ગોઠવાયેલું હોય એને એકાંતરે એ પુંકેસર ચક્ર ગોઠવાયેલું હોય અને એને એકાંતરે સ્ત્રી કેસર ચક્ર ગોઠવાયેલું હોય અને એ આધારે એકાંતરિત રીતે આપણે એ આ પુષ્પીય સૂત્ર દોરવું પડે છે એટલે હંમેશા પુંકેસર ચક્ર એ મોટાભાગે વજ્રપત્રને સન્મુખ હોય અને શ્રી કેસરના જે વેન્ટ્રલ સ્યુચર જે છે એ હંમેશા દલપત્રને સન્મુખ હોય એ આ પ્રમાણેની જો આપણે એ પુષ્પાકૃતિ દોરીએ ને તો એ સાચી પુષ્પાકૃતિ એ કહેવામાં આવે છે એના વિશિષ્ટ લક્ષણો આપણે જોઈએ તો વિશિષ્ટ લક્ષણોની આપણે સ્લાઇડ આપણને જોવા મળે છે કે મુખ્યત્વે મોટાભાગે એક વૃક્ષ કે ક્ષુભ સ્વરૂપે જ એ જોવા મળતા પર્ણો સાદા અનુપર્ણીય અને એરોમેટિક ગ્લેન્ડ્સ એ પણ અલગ ગ્રંથિના એરોમેટિક ગ્લેન્ડ્સ પણ રહેલી છે પુષ્પ નિયમિત ત્રિઅવયવી કુંકેસરો અસંખ્ય અને સ્ત્રી કેસરો પણ અસંખ્ય અને બધા જ મુક્ત છે કુંકેસર સ્ત્રીકેસર બધાએ મુક્ત આ એના વિશિષ્ટ લક્ષણો છે આઈડેન્ટિક કેરેક્ટર આપણે જોયું તે બધા સર્પિલ રીતે ગોઠવાયેલા એ એનું આઇડેન્ટિકલ કેરેક્ટર અનુદાસિક કુળમાં ઓળખવા માટે અને એડેટ એના એન્થર પરાગાશય એ અભિલગ્ન પરાગાશય એ એના એના આઈડેન્ટિકલ કેરેક્ટર છે અનુનેસિકૂળના બીજી સ્લાઇડમાં આપણે એના એ ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ આના કયા કયા છે તો કે એડિબલ ફ્રૂટ્સની અંદર બધા અનોનેસિકૂળના એ ભાગે જે અનોના પ્રજાતિના બધા જ ફળ જે છે એ બધા એડિબલ ફ્રૂટ છે અનોના સ્ક્વેમોઝા એટલે સીતાફળ કહીએ અનોના રેટિક્યુલાટા જેને આપણે એ રામફળ કહીએ અનોના મ્યુરિકાટા જેને મામફળ કહે છે અને બીજું એનું લક્ષ્મણ ફળ પણ એ કહેવામાં આવે છે અનોના ના ગ્લેબ્રા જેને આપણે હનુમાન ફળ પણ કહેવામાં આવે છે આપણે નામ બધા સાંભળ્યા એ ઉપરથી આપણને લાગે કંઈક કંઈક તમને શું લાગે છે માઇથોલોજીકલ મને લાગે છે કે આ દશરથ કુળની ફેમિલી હોય એવું લાગે છે કારણ કે તમે કહ્યું કે સીતાફળ છે રામફળ છે લક્ષ્મણ ફળ છે અને હમણાં આપે કહ્યું કે હનુમાન ફળ પણ તો આ બધા આખી લક્ષણો ઉપરથી આ એક જ જગ્યાએ લાગે છે આ કુળનું નામ કદાચ આપણે દશરથ કુળ રાખ્યું હોય તો વધારે બહુ સરસ છે એટલે બધા જ ફળ એ અને બધા એડિબલ ફળ છે ફ્રૂટ અને બધા ખૂબ જ ટેસ્ટી છે બીજી એક આમાં એક માઇથોલોજીકલ કહીએ તો હંમેશા મીઠાશ જે છે ને મામાં હોય છે આપણે કહીએ સૌથી વધુ મીઠાશ એ માતૃત્વમાં એટલે જેને આપણે કહીએ માતા એ માતામાં સૌથી વધુ મીઠાશ હોય છે એવું આ દશરથ કુળની આ ફેમિલીમાં જે છે ને એ ફળ તો બધા એડિબલ છે પણ સૌથી વધારે મીઠાશ છે ને સીતાફળમાં છે અચ્છા ઓકે બાકી બધા એ સીતાફળ તમે ખાઓ તો પછી એની આગળ બીજા બધા ફળની મીઠાશ એ થોડીક લાગે છે એટલે ઘણી વખત અમને થાય કે ઘણી સૌથી વધારે મીઠાશ જે છે ને માતામાં છે બીજું બીજું આપણે એક અમે આનું એક અનુભવ કર્યો તો જાત અનુભવ છે એ અમારા એક મિત્રના ખેતરમાં વાંદરનો બહુ ત્રાસ હતો એટલે ઘણી વખત કંટાળી જાય એટલે એક વખત મને કહ્યું કે મને આ વાંદરાઓના ત્રાસથી હું બહુ થાકી ગયો શું કરવું મેં ખાલી અખતરો કહ્યું મેં કોઈ કામ કરતું વાડ ઉપર સીતાફળ રોપી દે તો એને જ્યારે સીતાફળના ઝાડ નાખ્યા અને બે વર્ષ પછી સીતાફળ તો બહુ સરસ થઈ ગયા તો સીતાફળને લીધે એ વાનર આવતા બંધ થઈ ગયા એટલે ખરેખર આ કુળમાં બીજું કોઈ ગમે તે હોય પણ એ વાનર પણ એટલે કે હનુમાનજી પણ એ સીતા માતાનો આદર કરે છે લગભગ વાનરો આ ફળ નથી ખાતા વાનરો પણ એક પણ ફળ રામફળ સીતાફળ એ કે લક્ષ્મણ ફળ એ વાનરો કોઈ દિવસ આ ખાતા નથી ગમે એટલા મીઠા હોય છતાં પણ એ ખાતા નથી અને આ વૃક્ષો પ્રત્યે પણ એ આમન્યા રાખે છે એમ આપણે કહી શકીએ અન્ય કયા ઉદાહરણ છે આ કુળના એના બીજા ટ્રીઝમાં આપણે જોઈએ આ જો સીતાફળ છે શ્રબી છે આસોપાલવ છે આર આ સીતાફળ રામફળ બીજું મામફળ એની પણ ત્રીજી સ્લાઇડ આપણે આવશે આ લક્ષ્મણ ફળ આપણે કહીએ મામફળ આ પણ બહુ ટેસ્ટી હોય છે આમ સ્વાદિષ્ટ હોય છે પણ સીતાફળ જેટલા તો નહીં જ પણ એની ઓર્ડર સ્મેલ ઘણી બધી હોય છે પછી આસોપાલો આ એક આલ્ટ્રાબોટ્રીસ લીલો ચંપો આ પણ એ અનુનાસિક કુળનો છે આની આનું વોલેટાઇલ ઓઇલ એટલું સરસ એટલે એટલું આમ સુગંધ આના પુષ્પની અંદર જે કલરના પુષ્પ જોવા મળે છે લીલી સુગંધ હોય છે કે એને જ્યારે પાકે પુષ્પ એક તે લગભગ અડધો કિલોમીટરના વિસ્તારમાં આપણને ખબર પડે કે ક્યાંક લીલોચંપોનું પુષ્પ પાક્યું છે એટલું સરસ આ એ લીલાચંપાનું હોય છે આ કેનેંગા આ પણ આના ફૂલને પણ સુગંધી એ ખૂબ જ સુંદર એ હોય છે આ પણ એક ગાર્ડન પ્લાન્ટ છે લીલોચંપો ગાર્ડન પ્લાન્ટ કેનેંગા પણ ગાર્ડન પ્લાન્ટ છે નેક્સ્ટ આ આસોપાલવ આ આસોપાલવ પણ આપણે માઇથોલોજીકલ કહીએ તો એનો પાણમાંથી પણ સુગંધી આવે છે અને આપણે એને તોરણ તરીકે બાંધીએ છીએ કોઈપણ યજ્ઞમાં કે એ હોમ હવનમાં પણ આપણે આસોપાલવનું તોરણ બાંધીએ છીએ માઇથોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો આના વોલેટાઇલ ઓઇલથી વાતાવરણની શુદ્ધિ થતી હોય છે એનું મુખ્ય કારણ જે તોરણ તરીકે બાંધવામાં જે છે આપણે ગામમાં આમ શોભા તો દેખાય જ પણ શોભાની સાથે સાથે એ વાતાવરણની શુદ્ધિ કરતું હોવાથી આપણો એ આ અને આંબો આ બે વૃક્ષો એવા છે કે જેનો આપણે તોરણ તરીકે એ મોટા ભાગે એ ઉપયોગ કરતા હોય છે અને શુભ પ્રસંગે આપણે એનો એ ઉપયોગ કરતા હોય છે આપણે પરંપરામાં પણ વિજ્ઞાન વણાયેલું છે એવું કહી શકીએ આપણે ઘરે પ્રસંગ હોય શુભ તો ઘરે ઘર આંગણે તોરણ દરવાજે બાંધવામાં આવે અને ખાસ તો અત્યારે આપણે લગ્ન પ્રસંગો માણતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોય છે કે જ્યાં દરવાજો હોય પ્રવેશ દ્વાર હોય ત્યાં હવે સેન્ટ સ્પ્રે નાટેના ખાસ સ્પેશિયલ એવા મિકેનિઝમથી આપણા આવનાર વ્યક્તિ ઉપર સેન્ટનું સ્પ્રે થતું હોય છે તો કદાચ આ જ એ જ પરંપરાને કંઈક આવી રીતે વણી છે કે તોરણ જો બાંધ્યું હોય તો એની વોલેટાઇલ ઓઇલથી આવનાર વ્યક્તિ જ્યારે ઘરમાં પ્રવેશ અથવા શુભ પ્રસંગના આંગણામાં પ્રવેશે ત્યારે કદાચ આ સુગંધી વાતાવરણમાં એને એક સરસ વાતાવરણ પ્રદાન થતું હશે બરાબર છે પહેલાંના જમાનામાં તો ક્યાં અત્તર ક્યાં સેન્ટ સેન્ટને બધું મોંઘું હતું એટલે કોઈને એ બેર કરી શકે એવા તો હતા નહીં જરૂર અને એટલા માટે આવા અને બીજું શું છે કે આ બધા પ્લાન્ટ આ આના તોરણ એ ઘર આંગણે એ બાંધ્યા હોય કે આપણા દરવાજાની ઉપર બાંધીએ તો જેથી બહારથી કોઈ પણ એવા જર્મી જર્મ દ્વારા જે વ્યક્તિ આવ્યા હોય તો એ એ આના વોલિટાઈલ ઓઇલથી એ લગભગ શુદ્ધ થઈ જાય બરાબર એટલે ઘણા બધા એવા એવા કારણો છે કે જેને કારણે એટલે આના આના એરોમેટિક ગ્લેન્ડ્સ જે છે એના એને એટલે એ વોલિટાઈલ જે છે એ આવું શુદ્ધિકરણમાં ઘણી બધી રીતે વપરાતું હોય છે એન્ટિબેક્ટેરિયલ પણ ઘણા બધા કારણો હોય છે અને એટલા માટે એ તોરણ તરીકે એનો એ ઉપયોગ કરતા હોય છે મને લાગે છે વિદ્યાર્થી મિત્રોને આ એક નાનકડો સરસ પ્રોજેક્ટ પણ મળી ગયો કદાચ એ લોકો આના ઉપર જો કંઈક કામ કરે અગર સંશોધન કરે તો ઘણું બધું જાણવા મળે કદાચ આપણી માઇથોલોજીકલ વસ્તુઓ જે છે કે જ્યાં વિજ્ઞાનમાં અને વનસ્પતિઓને ખાસ કરીને વણી લેવાય છે એ વણી લેવાયેલી વનસ્પતિઓ ઉપર સંશોધન થોડું ઘણું થાય તો કદાચ આપણે ઘણા બધા વૈજ્ઞાનિક તથ્યો આપણી સામે આવી શકે સો ટકા ઘણા બધા વૈજ્ઞાનિક તથ્યો આવી શકે છે સો ટકા તો મિત્રો આપે હમણાં ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ સાહેબ પાસેથી એનોનસી કુળનો વિસ્તૃત છણાવટ આપે જાણી અને સમય આપણી પાસે ઘણો ઓછો છે પણ છતાં પણ આ જે કંઈ આપણે આટલું બધું વર્ણનાત્મક લક્ષણો જાણ્યા પરથી મને લાગે છે કે હવે વિદ્યાર્થીઓ માટે એક રસ કેળવાય એ બહુ જરૂરી છે કે વિદ્યાર્થીઓ એક વનસ્પતિના વિજ્ઞાનના આ એક ખાસ વિષય પ્રત્યે અભિરુચિ કેળવે એ બહુ જરૂરી લાગે છે કારણ કે અત્યારે બાયોડાયવર્સિટીનો જમાનો છે અને બાયોડાયવર્સિટીના જમાનામાં વિદ્યાર્થી જો વનસ્પતિઓને ઓળખતો થશે તો જ એની સાચવણી કરશે સો ટકા આજે એના લક્ષણો જો નહીં જાણતો હોય અથવા એને આત્મસાત નહીં કર્યા હોય તો એ વિદ્યાર્થીને કદાચ એ વનસ્પતિ વિશે એ જ્ઞાન જ નહીં હોય બરાબર આપણી આસપાસ જ એવી ઘણી બધી વનસ્પતિઓ ઉગતી હોય છે કે જે આપણે એનો ઉપયોગ કદાચ પુસ્તકોમાં વાંચતા હોય પણ એ વનસ્પતિ ક્યાં છે એ તમે જાણતા જ ન હો તો કોઈ વનસ્પતિ શાસ્ત્રના અધ્યાપક પાસે કે કોઈ એવા વનસ્પતિના જાણકાર પાસે આપણે પહોંચવું પડે અને ત્યારે એવું પણ બને કે માત્ર પુસ્તકનું જ્ઞાન એ પુસ્તકમાં જ રહી જતું હોય પણ ફિલ્ડમાં વિદ્યાર્થીએ બહાર નીકળવું જોઈએ અને જો નીકળશે તો કદાચ આ વનસ્પતિઓના લક્ષણોને જોશે અનુભવશે અને એના આધારે એ પોતે ઘણું બધું જાણી શકશે અને ત્યાર પછી મને લાગે છે કે આ વિષય મને લાગે છે કે એટલો બધો બોરિંગ નહીં લાગે વિદ્યાર્થીઓને વર્ગીકરણ બોરિંગ લાગતું હતું પણ આપના વક્તવ્યમાં મને લાગ્યું છે કે વિદ્યાર્થીઓને કદાચ રસ પડ્યો જ હશે કારણ કે દરેક રેન્ક જે છે દરેક કક્ષા છે એને આપણે બહુ આપે બહુ સરસ રીતે વિસ્તૃત રીતે આપે રજૂ કરી સાથે સાથે જેનાથી વધારે પડતો ડર પેદા થતો હોય છે એ સાંકેતિક સૂત્ર પુષ્પીય સૂત્રની જે આપણે વાત કરી એ પુષ્પીય સૂત્રમાં પણ પણ એના લક્ષણો સમાવિષ્ટ થયેલા છે એ આપણે જણાવ્યા એ પણ ખરેખર એક બહુ નવી દિશા ખોલે ત્રીજી વાત કે જે ફ્લોરલ ડાયાગ્રામ છે એ હકીકતમાં પુષ્પની પોઝિશન બતાવે છે કે વિદ્યાર્થીને ખ્યાલ આવશે કે એ પુષ્પ ખરેખર કઈ રીતે ગોઠવાયેલું છે પ્રકાંડ એટલે છોડ ઉપર પુષ્પ પ્રકાંડની પોઝિશન પણ બતાવે છે એથી પોઝિશન આખી બતાવે છે કે પ્રકાંડથી એ પુષ્પક કઈ રીતે દર વખત કે એની ડિરેક્શન હંમેશા દરેક વૃક્ષમાં અલગ અલગ રીતની હોય છે અને પ્રકાંડ ઉપરથી એ પુષ્પ કઈ ડિરેક્શનમાં હંમેશા ગોઠવાયેલું છે એ પણ આપણને ફ્લોર ડાયાગ્રામ ઉપરથી તરત ખ્યાલ આવી જાય કારણ કે આપણે નીચે અક્ષ દોરીએ છીએ બરાબર છે અને એ અક્ષ એ અક્ષની પોઝિશન ઉપરથી આપણે કહી શકીએ કે એ એન્ટિરિયર સાઈડ એટલે કે અગ્ર સાઈડ કહી છે પશ્ચ સાઈડ કહી છે અને એ પ્રમાણે એની ગોઠવણી ચોક્કસ તમે દર્શાવી શકો છો તો અને આપે પુકેસરનું પણ બહુ સરસ વાત કરી કે પુકેસરની જે આપણે આકૃતિ વિદ્યાર્થીઓ દોરતા હોય છે પણ પુકેસરની જે પોઝિશન હોવી જોઈએ એના જે લોભ જે ખંડ છે કઈ તરફ ખુલે છે એ બરોબર જો દોરે તો એ સાચી પુષ્પાકૃતિ દોરાય ગણાશે સો અને મને લાગે છે કે વિદ્યાર્થી ત્રણ વસ્તુ જો આમાં ધ્યાનપૂર્વક સમજે ગોખવાની વાત નથી પણ સમજવાની વાત છે એક તો વર્ગીકરણના જે રેન્ક છે ક્લાસિફિકેશનમાં બરાબર જે રેન્કને જો બરોબર આત્મસાત કરી લે બરાબર તો એને ઘણી બધી વસ્તુઓની અંદર સમજ જશે બીજી વસ્તુ છે કે પુષ્પીય સૂત્ર જો પુષ્પીય સૂત્ર બરોબર એ સમજી શક્યો હોય તો એ પુષ્પીય સૂત્ર ઉપરથી વર્ણન કરવું એના માટે કદાચ સેલ બહુ ઈઝી પડી જશે અને સાથે સાથે કેટલાક લક્ષણો એવા છે કે જે આપે આપણે કહ્યું કે ફ્લોરલ ડાયાગ્રામ પુષ્પકૃતિ પુષ્પાકૃતિના જે લક્ષણો ને કલિકાંતર વિન્યાસની પોઝિશન લખવાની આવે તો પુષ્પાકૃતિમાં એ ત્યારે જ દોરી શકશે કે જ્યારે એને કલિકાંતર વિન્યાસ ખરેખર ખબર હશે બરાબર તો એ ખરેખર એ ધારાસ્પર્શી દોરવું છે કે એને વ્યાવૃત દોરવું છે કે ઇમ્બ્રિકેટ દોરવું છે તો એ પોઝિશન એને દોરી હશે તો એને લખવામાં પણ બહુ સરળ પડશે તો આ એક બહુ સરસ વસ્તુ પણ આપે હા અને બીજું કે હંમેશા વિદ્યાર્થીઓ મેં જોયું છે કે પરીક્ષામાં એ હંમેશા આ કુળનો પ્રશ્ન મને નહીં આવડે હા એવોઇડ કરતા હોય એવોઈડ કરતા હોય છે પણ એ ખરેખર જો એક માર્કની દ્રષ્ટિએ જોઈએ તો એ સાત માર્કમાંથી એ જો થોડીક તૈયારી કરે ને તો સાતમાંથી ત્રણ ચાર માર્ક્સ તો એ આરામથી આરામથી આવી શકે કારણ કે એને યાદ રાખવાનું છે પુષ્પીય સૂત્ર પુષ્પાકૃતિ જી એટલે એની અંદર અમુક લક્ષણો તો કેવા છે કે જે કોમન છે હમ હમ દાખલા તરીકે પણ સાદા કે સંયુક્ત બરાબર કુળની અંદર આપણે લઈએ તો સાદા પણ ઘણા ઘણા વનસ્પતિઓમાં હોય ઘણી વનસ્પતિઓમાં સંયુક્ત પણ જોવા મળતા હોય છે એક એક કુળની અંદર નહીં નહીં તો એ બસો ત્રણસો સામાન્ય પ્લાન્ટ છે કોક તો સંયુક્ત નહીં પ્રમાણે હોય છે હોય જ એટલે બેઝિક મોર્ફોલોજીનું થોડું બેઝિક મોર્ફોલોજીનું જો થોડુંક તમને જ્ઞાન હોય અને તમે કુળને જો આ પુષ્પ પુષ્પીય સૂત્ર ઉપર એ આપણે જો જોવા જઈએ એક પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ આ બે વસ્તુ ઉપર જો તમે સેજ કોન્સન્ટ્રેટ કરો ને તો ત્રણ ચાર માર્ક સાતમાંથી તમે આવી શકે અવશ્ય આવી જાય દાખલ કે પ્રકાંડ તમે જુઓ તો કે નળાકાર નક્કર શાખિત કાશ્મીર ટટ્ટાર આટલું લખવામાં પણ એ તો લગભગ અને મને લાગે છે કે એને કોઈ ગોખવાની પણ ફિલ્ડમાં જો ફરતો હોય અને આ શબ્દો ને જો ફિલ્ડમાં જઈ અને જોવે તો એને તરત યાદ એને વિદ્યાર્થીને યાદ આવશે કે સીતાફળ તો આપે જેમ કહ્યું એમ પોતે એને ફળની ફલિકા જેમ આપણે વાત કરીએ ફલિકાની સાથે એ પોતે વિચાર કરીને લખી શકે કે આ એક પ્રકારનું ફળ છે એ બદરી ફળ છે અને સમૂહ છે તો એ સમૂહ ફળ તરીકે એને વિસ્તૃત રીતે બરાબર વર્ણવી શકે તો મિત્રો આપે જોયું કે આજે ડૉક્ટર અલ્પેશભાઈ પટેલે બહુ જ સુંદર રીતે અને મને લાગે છે કે આટલું ડિટેલમાં વર્ગખંડમાં પણ ઘણી વખત સમજાવવું અઘરું પડતું હોય છે પણ ઘણી બધી સુંદર એમણે સ્લાઇડ રજૂ કરી અને સ્લાઇડ સાથે એમણે પોતાનું પ્રેઝન્ટેશન અને પોતાનો બહોળો અનુભવ કે જેમ કે વાનરોનું વાનરનો ત્રાસ ખાસ કરીને આપણા વિસ્તારના જે ખેડૂત મિત્રોને છે બહુ નડતો હોય છે તો એ ત્રાસમાંથી મુક્ત થવાનો પણ બહુ સરળ અને સચોટ ઉપાય આપે એક બહુ સરળતાથી ને સહજતાથી આપી દીધો છે તો આવી એક સુંદર રજૂઆત એક વિદ્યાર્થીલક્ષી વિદ્યાર્થી ફિલ્ડમાં જતો થાય અને એક આવું અઘરું જે કુળ છે એ લાગે એ અઘરા કુળને પણ કેટલું સરળતાથી આપણે ભણી શકીએ સમજી શકીએ એની આપે ચર્ચા કરી આપે આજે બહુ જ સુંદર માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું છે તે બાબતે હું આપનો સંધાન અને બાયસેક તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મિત્રો હવે આવતા અંકે આપણે અગત્યની બીજી બધી વનસ્પતિ કુળોની ચર્ચા ચાલુ રાખશું કલ્પેશભાઈ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ના સર નમસ્કાર થેન્ક યુ